नमस्ते विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हूँ हड़िया धारा, आज तमने धोरण 11 विषय भूगोल नो प्रथम पाठ नो आज आपणे अभ्यास करीशुं, जेमनुं नाम छे भूगोल एक विषय तरीके। विद्यार्थी मित्रों, तमे सामाजिक विज्ञान में एक भाग तरीके भूगोलनो अभ्यास करी चुक्या छो, जेमां पृथ्वीना आवरणों जेवा के मृदावरण, जलावरण, वातावरण, जीवावरण तेमज कुदरती आपत्तिओ, पर्यावरण संकटो वगैरे मुद्दा पर तमे अभ्यास करी चुक्या छो। हवे आपणने प्रश्न थाय कि आ भूगोलनो अभ्यास शा माटे जरूरी छे। तो विद्यार्थी मित्रों, भूगोल अने विज्ञान ने गाढ़ अनुबंध छे। भूगोल ज एक एवो विषय छे के जे भूगोलना ज्ञान विना आपणे बीजा विषयोनु ज्ञान मेळवी शकता नथी, के भूगोल ए बधा ज विज्ञानोने पोतानी साथे लई चालनारू विज्ञान छे। हवे आपणे प्रश्न थाय तो आ भूगोल शुं छे, तो आपणे भूगोल विषे माहिती मेळवे तो पृथ्वी पर आवेला भौतिक तत्वो અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ આ ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે। એટલે કે પૃથ્વી પર આવેલા ભૌતિક તત્વો, એટલે કે જે કુદરતી તત્વો છે, તે જેવા કે પર્વતો, નદીઓ, ઉંચ પ્રદેશો, સરોવરો, મહાસાગરો, રણ મેદાનો, જંગલો, આ બધા જ તત્વો જે ભૌતિક તત્વો છે, તેમજ માનવીય તત્વોની ભિન્નતા, કે માનવીય તત્વ એટલે કે જે માનવીય પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી જે નું સર્જન કરે છે, તેવા જેમ કે ઔદ્યોગિક એકમો, બંદરો, રસ્તાઓ, જળમાર્ગો, રેલમાર્ગો, આ બધાનો સમાવેશ આ માનવીય તત્વમાં થાય છે। તો ભૂગોળ શું કરે છે? તો ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાનો અભ્યાસ આ ભૂગોળ વિષય કરે છે। ત્યારબાદ કે કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે, એટલે કે કેટલાક જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે પ્રતિકૂળ છે ત્યાં માનવી ત્યાં આધીન બન્યો છે, એટલે કે તે પરિસ્થિતિને મુજબ તે પોતાને ત્યાં રહેઠાણ બાંધે છે ને તે મુજબ આજીવિકા મેળવે છે। ટૂંકમાં કહીએ તો જે પ્રકૃતિ છે તે માનવી પર હાવી થાય છે। જ્યારે કોઈ પ્રદેશમાં તેની પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંસાધનોથી અનુકૂળ બનાવી છે, એટલે કે અમુક પ્રદેશની અંદર જે પરિસ્થિતિ, જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે તેનામાં તેમણે પોતાની બુદ્ધિ અને મહેનત તેમજ અનેક ટેકનોલોજીના આધારે તે પરિસ્થિતિને તેને અનુકૂળ બનાવી અને તે ત્યાં વસવાટ કરવા લાગ્યો છે। ટૂંકમાં કહીએ તો આ ત્યાં માનવી છે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિને હાવી થયો છે, કુદરત પર માનવી હાવી થયો છે અને તે રીતના વસવાટ કરે છે। ત્યારબાદ જોઈએ તો આપણે ભૂગોળનો અર્થ, ભૂગોળને અંગ્રેજીમાં જીઓગ્રાફી કહેવામાં આવે છે। આ જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનિસે પ્રયોજ્યો હતો, કે ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ એ સૌપ્રથમ ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનિસે પ્રયોજ્યો હતો। આ જીઓગ્રાફી શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, એક જીઓ અને બીજો છે ગ્રાફિયા, જે લેટિન ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ વર્ણન કરવું થાય છે। આમ આપણે ભૂગોળનો શાબ્દિક અર્થ કાઢીએ તો પૃથ્વીનું વર્ણન કરવું તેવો થાય છે। ત્યારબાદ જોઈએ તો ભૂગોળની વ્યાખ્યાઓ, કે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ। તો ભૂગોળ શું છે? તો પૃથ્વીની સપાટીનું પદ્ધતિસર વર્ણન, એટલે કે આપણે કોઈ એક પ્રદેશનો અભ્યાસ કરવો છે તો એ પ્રદેશની અંદર આવતી તમામ પરિસ્થિતિઓ, જેમ કે ત્યાંના ઉચ્ચ પ્રદેશો, પર્વતો, ત્યાંના રણ વિસ્તાર, મેદાનો, ત્યાંની વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, માનવીના જે સમૂહ છે તે માનવીની રહેણીકરણી કેવી છે, ત્યાં ખેતી કેવી છે, ત્યાં ખેતી પર કયા કયા પાકો ઉગાડવામાં આવે છે,
बधी ज परिस्थिति नु वर्णन आ भूगोल करे छे। त्यारबाद हार्सन भूगोलविद जे भूगोलनी व्याख्या आपता कहे छे के जे पृथ्वीना एक स्थान थी बीजा स्थान सुधीना परिवर्तनशील स्वरूपों वर्णन मानव संसार ना रूप में करे छे। हार्सन मुजब भूगोल एटले के जे पृथ्वीना एक स्थान थी बीजा स्थान सुधीना जेटला पण परिवर्तनशील स्वरूपों छे ते स्वरूपों वर्णन के रीतना करे छे तो के मानवना संसार ना रूप में करे छे के मानवीने केन्द्र में राखी अने बधा स्थानों अमा रहेला जेटला पण परिवर्तनशील स्वरूपों छे तेनु वर्णन तो आ भूगोल करे छे। त्यारबाद आपणे भूगोलनो विषय वस्तु समझिए तो भूगोलनो विषय वस्तु माटे केटलाक भूगोलविदो भूगोलना समग्र विषय वस्तुने त्रण टूंका प्रश्नों के सात शब्दों में वर्णवे छे। पहेलो प्रश्न छे शू छे क्यां छे अने शा माटे छे। आ त्रण प्रश्नों द्वारा ते भूगोलनो विषय वस्तुने स्पष्ट करे छे। भूगोलनो कार्यक्षेत्र पृथ्वी जेटलो विशाळ होवा छतां तेमां मुख्यत्वे बे परिबळोनो अभ्यास थाय छे। एक प्राकृतिक तत्व अने बे सांस्कृतिक तत्व। के भूगोलनो कार्यक्षेत्र पृथ्वी जेटलो विशाळ छे आपे बधा जाणे छे के पृथ्वी એ મનુષ્યનું પહેલું રહેઠાણ છે એટલે કે પહેલું ઘર છે। જેટલી પૃથ્વી વિશાળ છે તેટલું જ આ ભૂગોળનું કાર્યક્ષેત્ર વિશાળ છે। પરંતુ આનો અભ્યાસ કરતા ભૂગોળ એક તેમાં મુખ્યત્વે જે બે પરિબળો છે તે બે પરિબળોનો અભ્યાસ કરે છે। પહેલું છે પ્રાકૃતિક તત્વો અને બીજું છે સાંસ્કૃતિક તત્વો। આ બંને તત્વોને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે કે જ્યારે આ બે તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેના કેન્દ્રમાં શું છે તો માનવીને કેન્દ્રમાં રાખી અને ત્યારબાદ તેનો અભ્યાસ કરવામાં આવે છે। પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકરણના સંબંધને સમજાવે છે કે પૃથ્વી પર જેટલી પણ ભૌગોલિક ઘટનાઓ બને છે આ ભૌગોલિક ઘટનાને કાર્યકરણના સંબંધમાં સમજાવે છે। કાર્યકરણ મીન્સ કે એક કોઈ પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા બાદ તરત જ બીજી પ્રક્રિયા થાય છે તો બે પ્રક્રિયાઓ વચ્ચે જે પણ સંબંધ રહ્યો છે જે કારણ રહ્યું છે આ કારણનો અભ્યાસ આ ભૂગોળ કરે છે। માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવનોપયોગી બની જાય છે કે માનવી જો કાર્યકારણના સંબંધને ધ્યાનમાં રાખી અને ભૂગોળને સમજે તો જ આ ભૂગોળનું જ્ઞાન છે તેને જીવન ઉપયોગી બને છે। ભૂગોળનો વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે। આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે। એટલે ભૂગોળનું જે વિષય વસ્તુ છે એ અત્યંત વ્યાપક છે તેમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અને નૃવંશાવરણ એટલે કે જે સજીવ સૃષ્ટિ છે સજીવ સૃષ્ટિનો ઉદ્ભવ કઈ રીતના થયો તેનો વિકાસ કઈ રીતના થાય છે તેનો અભ્યાસ તો આ ભૂગોળમાં થાય છે। પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો પર્યાવરણ સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાનો ઉકેલ આ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે। આપણે જાણીએ છીએ કે માનવી દિવસે દિવસે વિકાસ કરતો જાય છે અને નવી નવી ટેકનોલોજીના આધારે પોતાનો વિકાસ સાંધતો જાય છે। આ વિકાસ સાંધે છે ત્યારે ક્યારેક આપણી પ્રકૃતિનું જે ચક્ર છે તે વેડફાઈ જાય છે જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો થાય છે પર્યાવરણ સંકટો આવે છે અનેક જૈવિક જે જીવસૃષ્ટિ છે તેનો વિનાશ થાય છે। આવી અનેક સમસ્યાના કારણો અને તે સમસ્યાનો ઉકેલ આ ભૂગોળનો વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે। ત્યારબાદ ભૂગોળનો વિષય વસ્તુ કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ સમજાવતા કહે છે કે ભૂગોળનો અભ્યાસ એ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે પરંતુ માનવ જાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંસાધનોના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીથી
એથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે કે જર્મન ભૂગોળવિદ જે કાર્લિટર છે તે ભૂગોળનો વિષયવસ્તુ સમજાવતા કહે છે કે પૃથ્વી સપાટીથી શરૂ થાય છે પરંતુ જે માનવી ટેકનોલોજીનો સંસાધનો વિકસતો જશે તેમનું નિરીક્ષણ કરવાની શક્તિ વધતી જશે તે મુજબ આપ જે ભૂગોળનું જે વિષયવસ્તુ છે તે પણ વધતું જશે એટલે કે ભૂગોળનું કાર્યક્ષેત્ર છે જે પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે જશે જ્યારે પૃથ્વીની સપાટીથી નીચે વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે આમ તેનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વધતું જશે આ હતું કાર્લિટન મુજબ ભૂગોળનું વિષયવસ્તુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભૂગોળ એક વિદ્યા શાખા તરીકેનો અભ્યાસ કરીશું થેન્ક યુ